જાફરાબાદના લાઇટ હાઉસ નજીક એકવાડી વિસ્તારમાં દીપડાએ બાળક પર કર્યો હુમલો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં પણ દીપડા રાંજાડ રાત્રિના 8 કલાકે અચાનક વાડીમાં એક દીપડો આવી ચડ્યો હોય ત્યારે 3 વર્ષના બાળકને પકડી 20 ફૂટ સુધી ઢસડી ગયો. જે જોઈ પરિવારજનોએ બૂમાબૂમ કરતા પાછળ દોડતા દીપડો બાળકને મૂકી નાસી છૂટ્યો. 3 વર્ષના બાળકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી અને આ બાળકનું નામ તોકીર જાવીદભાઈ સોરઠિયા, ઉંમર વર્ષ 3, વધુ સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવેલ. જાનહાનિ ટરી, પરંતુ દીપડાના નોર બાળકને પેટના વાગી જવાથી હાલ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર થઈ રહી છે. દીપડાએ બાળકને ઈજા કરતા વન વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે તેમજ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં પણ દીપડા રંજાડ અનેક વખત કર્યું છે. લોકો પર હુમલા તાત્કાલિક પિંજરામાં પૂરો તેવી લોકમાંગણી કરેલી હોવાનું જાણવા મળ્યું. અશોક મળવર, જેડેશ ટીવી, અમરેલી.